તમે આજે નવું ડ્રોઈંગ શીખવા માટે રેડી છો ને? તો ગેસ કરો કયું હશે ન્યુ ડ્રોઈંગ. આપણી પાઠ્યપુસ્તકમાં તમે જોયા જ હશે ચિત્રો, હે ને? તો ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો શરૂ કરીએ આજનું ડ્રોઈંગ. તો ફ્રેન્ડ્સ, આપણી ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં આ રીતે ટપકાવાળું ચિત્ર આપેલા છે, બરાબર? તો આ જે ચિત્ર છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. એની અંદર તમારે માત્ર ટપકા જોડીને અંદર રંગકામ કરવાનું છે, મનપસંદ રંગકામ. હવે મનપસંદ રંગકામ એટલે એવું નહીં કે યલો કલરની બ્લુ કલરની આપણે ગાય કરી દઈએ, બરાબર? એમાં જે કલર આવે એ કલર કરીશું. હોર્સમાં જે બ્રાઉન કલર કેવો આવતો હોય એ કરીશું. તો એ પ્રમાણે તમારે કલર કરવાનો છે. નેક્સ્ટ ચિત્ર જે છે કીટલીનું, એ આપણે પાછળથી દોરીશું. આજે આપણે આ ચિત્ર દોરીશું નહીં, એ આપણે પાછળથી ચિત્ર દોરીશું. અને આજે જે આપણે દોરવા જઈ રહ્યા છીએ એ આપણે આ શાકભાજીનો સમૂહ જે છે ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં, એ ચિત્ર આજે આપણે દોરવા જઈ રહ્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે નામ લખી દીધું છે શાકભાજીનો સમૂહ. હવે શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ આપણે અહીં એક રીંગણ દોરીશું. તો રીંગણ માટે પહેલાં એક ઓવેલ જેવો શેપ લઈશું. આ રીતે તો થોડું લંબગોળ જેવો શેપ રીંગણનો લઈશું. તો ફ્રેન્ડ્સ, દર વખત તમને કહું છું એ રીતે ચિત્ર પહેલાં ઝાંખું દોરજો કે જેથી કરીને જ્યારે તમે રબ આઉટ કરો એને તો એની પ્રિન્ટ તમને દેખાય નહીં. હવે અહીંથી એના પાંદરા દોરી દઈએ. તો પાંદરાને થોડી વાંકા ચૂકી લાઈન આપીશું આ રીતે. અને એસ આકાર અહીં આપીએ. થોડું વધારે આપણે એને બ્રોડ કરીએ રીંગણ, એટલે થોડું આકારમાં મોટું થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે રીંગણ કમ્પ્લીટ કરી દીધું છે. હવે નેક્સ્ટ આના પછી આપણે અહીં પમ્પકિન દોરીશું. તો પમ્પકિન માટે આપણે એક સર્કલ થોડું મોટું મોટું કરતા જઈએ. તો આ રીતે પમ્પકિનનું શેપ આપણે દોરી દીધો છે. ફ્રેન્ડ્સ, તમારે આ ફ્રી હેન્ડ જ દોરવાનું છે, કોઈ પણ સાધનનો ઉપયોગ કરવાનો નથી. ચલો ઓકે, હવે એની ડાળી દોરવાની છે. તો સૌ પ્રથમ અહીંયા વચ્ચેથી થોડું આ રીતનો શેપ લઈને આ રીતે ફરી એક થોડો શેપ લઈને કર્વ લાઈન
કર્વ લાઈન. તો આ દરેકને આ રીતે કર્વ લાઈન આપવાની છે. એની વચ્ચેનો પોર્શન ભૂસી કાઢીશું. વધારાની એક્સ્ટ્રા લાઈન ભૂસી કાઢીશું ને આપણું પમ્પકિન પણ રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો પમ્પકિન પણ રેડી થઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે દોરીશું અહીંયા એક બટાકું. તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ ધ્યાન રાખજો કે જરૂરી નથી કે આપણે ચોપડીમાં જે રીતે ગોઠવાયેલા છે સેમ ટુ સેમ ડિટ્ટો એના જેવું જ ગોઠવાયેલું હોય. થોડું આગળ પાછળ આમ તેમ થઈ જાય તો તમે ચિંતા કરશો નહીં. તો અહીં આપણે એક બટાકું દોરી દીધું છે. બટાકાનો શેપ તમને ખબર જ હશે પરફેક્ટ હોતો નથી. તો આની અંદર થોડી આવી ડિટેલ્સ આપી દેવાની છે અને જ્યારે સ્કેચ પેન કરીએ છીએ ત્યારે આપણે આને આ બધી ડિટેલ્સને પણ સ્કેચ પેન કરી દઈશું. તો આ રીતે થોડી અંદર બટાકાની ડિટેલ્સ આપી દીધી છે. હવે ટામેટું, બાળકો તમે પણ એવી જ કોશિશ કરજો કે ચિત્ર તમારું મોટું દોરાય. અહીં આ ટામેટું મેં દોરી દીધું છે. ટામેટાની જે અહીંયા થોડા પાંદરા પેલા આવે છે એને આ રીતે પેલા કર્વ આપી દઈએ આ રીતે, અને એની અંદર આવા વી શેપથી જેવી રીતે આપણે ઘાસ દોરતા હોઈએ ને એ રીતે જ આપી દેવાનું છે. તો આ ટામેટા અને જે અંદરની લાઈન છે તે ભૂસી કાઢીશું. હવે આપણું ટામેટું રેડી છે. અહીંયા થોડું કર્વ આપી દઈએ આ રીતે બે સાઈડ. તો ટામેટું પણ રેડી છે. હવે નેક્સ્ટ અહીં આગળ એક ભીંડો છે. તો ભીંડો દોરી દઈએ. અહીંયાથી થોડી વાંકી ચૂકી લાઈન આપી દઈએ આમ, અને સિમ્પલી પાન જેવો શેપ આપીને આ રીતે, અને વચ્ચેથી લાઈન આ રીતે. તો બની ગયું ભીંડો. હવે મરચું દોરી દઈએ. અહીંયાથી એક ત્રાંસી લાઈન મરચું આપણે ત્રાંસું મૂકીશું. થોડું ભીંડા કરતાં સાંકડું આવશે અને નીચેથી ઘણી વાર. અહીંયા આપણે નીચેથી કર્વ લીધું છે, આપણે આની અંદર કર્વ શેપ નથી લેવાનો એ રીતે મરચામાં. તો મરચાની અંદર જે લાઈન આવી જાય છે રીંગણની તેને આપણે પછી ભૂસી કાઢશું. તો આ એક્સ્ટ્રા લાઈન્સ બધી ભૂસી કાઢીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણું મરચું પણ રેડી છે. તો
રિંગર માં અહીંયા એક બે લાઈન કર્વ લેવાની છે. બસ આપણું ચિત્ર અહીં દોરવાનું કામ ફિનિશ થઈ છે. આપણું ચિત્ર આખું દોરાઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ છે ને સહેલું? હવે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ તમને ખબર જ હશે, ખબર છે ને? આપણે નેક્સ્ટ શું કરીએ છીએ? નેક્સ્ટ આપણે કરીશું સ્કેચ પેન. તો સૌ પ્રથમ આ રીતે હું મરચાને લાઈન આપી દઉં છું. આ થઈ ગયું મરચું. ત્યારબાદ ભીંડો તો ભીંડું પણ આ રીતે દોરી દીધું. બટાકું આ ટામેટામાં આપણે કલર કર્યો હતો લાલ, અને થોડો કેસરી કલરનો ઉપરથી શેડ આપ્યો, અને પોપટી કલરથી આપણે પાંદરા કરીએ. બટાકાની અંદર જો તમારી પાસે ઓકડ યલો કલર હોય તો ઓકડ યલો કલર અને બ્રાઉન કલર એ બેનું શેડ કરવાનું છે, અને જો એ કલર ના હોય તો તમારે બ્રાઉન કલર અને તમારી પાસે ટર્મરિક યલો એટલે હલ્દી યલો જેવો કલર હોય આવો તો એ અને કથ્થઈ બે કલરનું શેડિંગ તમારે આની અંદર કરવાનું છે. ભીંડામાં પોપટી કલરની મેં આઉટલાઈન આપી દીધી છે, અને વચ્ચે પછી ડાર્ક લીલો કલર કરી દીધો છે, અને આમાં ડાર્ક લીલો. મરચામાં પોપટી કલર કરી દીધો, ઉપર પીળો કલર કરી દીધો, અને ડાર્ક લીલા કલરથી આ રીતે શેડ આપી દીધો. કોર્નરમાં ડાર્કનેસ આપી દીધી અને આમાં ડાર્ક લીલો કરી દીધો. ઓકે બાળકો, હવે નેક્સ્ટ છે રીંગણ. તો રીંગણની અંદર તમે દરેક જાણો જ છો જાંબલી કલર આવે, તો આ રીતે જાંબલી કલરને હું ફિલઅપ કરું છું. પહેલાં હું એની અંદર આઉટલાઈન આ રીતે આપી દઉં છું. હવે તમને બી ખબર છે કે જ્યાં જ્યાં કોર્નરવાળો પાર્ટ હોય ત્યાં થોડી ડાર્કનેસ આવે, આપણે શીખ્યા જ છે શેડિંગમાં. તો હું અહીંયા થોડી ડાર્કનેસ આપી દઈશ, અહીંથી પણ થોડી ડાર્કનેસ, પછી આપણે એને લાઇટ કરીશું. તો નીચેનો બોટમ પાર્ટ જે છે એને હું ડાર્કનેસ આપું છું, અને પછી એને ધીરે ધીરે લાઇટ ઉપર જતા લાઇટ કલર કરીશું. હવે અહીંયા જો છે આને પર થોડું ડાર્કનેસ આપીશું, અને પછી ધીરે ધીરે નીચે આવતા આપણે એને લાઇટ કરીશું. આ રીતે આ સાઈડ પર બી થોડું ડાર્ક કરતા ડાર્ક કરીને પછી લાઈટ પર આવીશું. હવે આપણે કલર કરીશું પમ્પકિનમાં. તો આની અંદર આપણે બે કલરનો યુઝ કરીશું, કેસરી અને કથ્થઈ. તો સૌ પ્રથમ આપણે કેસરી કલરને આવી રીતે આઉટલાઈન આપીએ. બંને લાઈન જે બ્લેક આઉટ બ્લેક બોર્ડર કરી છે એની બેઉ બાજુથી આપણે આ રીતે કેસરી કલરની આઉટલાઈન આપી દઈએ. અને આ રીતે આપણે આઉટલાઈન્સ બધી કેસરી કલરથી કરવાની છે, બંને બાજુ જે બ્લેક બોર્ડર કરી છે એની બંને બાજુ.
આની અંદર બોર્ડરમાં થોડું જરૂરી નથી કે પરફેક્શન આવે, થોડું રફલી જ કરીશું આપણે. કારણ કે એની અંદર આપણે બીજો કલર બી આવશે હજી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે થોડો કેસરી કલરને આપણે ફિલઅપ કરી દીધો. હવે આપણો બ્રાઉન કલર, એને આ રીતે વચ્ચેના જે પોર્શન બાકી રહે છે એની અંદર કેસરી સાથે મિક્સઅપ કરતા કરતા કરીશું આ રીતે. થોડુંક ડાર્ક કરીશ આપ ઉપરના ભાગમાં, ડાર્ક વધારે ડાર્કનેસ થોડીક વધારે રાખીશું. આ રીતે અને નીચેના ભાગમાં લાઇટનેસ રાખીશું. સાઈડ વાળો ભાગ છે થોડું ડાર્ક વધારે રાખીશું. અને આ દાઢી થોડી બ્રાઉન આ રીતે હરકી ફૂરકી બ્રાઉન કરી બ્રાઉન કલર કરીશું અને ત્યારબાદ લીલો કલર આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પમ્પકિનમાં પણ રંગકામ પૂરો થયો. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણને થોડા પ્રોબ્લેમ્સ થયા છે, તો એના માટે હું દિલથી માફી માંગુ છું. નેક્સ્ટ ટાઈમ આ પ્રોબ્લેમ ન થાય એની કાળજી રાખીશ. તો આશા છે કે તમે ખૂબ જ સારી રીતે આ શાકભાજીનો સમૂહ તમે શીખી ગયા હશો. તો આ રીતે આપણે કલર શેડ કરીશું અને તમારે તમારી નોટમાં શાકભાજીનો સમૂહ દોરવાનો છે અને ચોપડીમાં બાજુના પેજમાં આ રીતે શાકભાજીનો સમૂહ છે એનું બાજુના પેજમાં આપણે ફળોનો સમૂહ દોરવાનો છે. તો મેં અહીં આ રીતે થોડો ફળોનો સમૂહ દોર્યો છે. હું આની સાથે આ વિડીયો સાથે લાસ્ટમાં એક આનો પણ પિક મોકલી આપીશ કે જેથી કરીને તમારે આની અંદર જે ફળોનો સમૂહ દોરવાનો છે એ જોઈને તમે દોરી શકો છો. અને આ રીતે જ આપણે આની અંદર પણ શેડિંગ સાથે કલર કરવાનો રહેશે. તો આ પણ તમારે જ્યારે ફ્રી થાઓ છો કે સન્ડે રવિવાર મળે છે, તમને રજા મળે છે, ફ્રી ટાઈમ મળે છે, ત્યારે તમારે આની આ ચિત્રો પૂર્ણ કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે નવા વિડીયો સાથે. તો ઓકે ફ્રેન્ડ્સ, આવજો.